સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ સહિત દરેક પાર્ટીઓએ કમર કસી લીધી છે. ત્યારે તાલુકા પંચાયત બેઠકો તેમજ કરોદરાનગર બેઠક પર અહીંના મેદાનમાં ઉતરેલા આમ આદમી પાર્ટી દ્વારા જે રીતેના ઉમેદવારો ઉતારવા જઈ રહી છે તે જોતા યુદ્ધ ઘણું રોચક અને રસપ્રદ બની રહેશે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગત ટર્મ કરતા વખતે સમીકરણો બદલાય તો નવાય નહીં, કારણ કે જિલ્લામાં પૂરજોશ સાથે અહીંની આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટાભાગની બેઠકો પર ત્રિપાંખીઓ જંગ ખેલશે તેવી પરિસ્થિતિ ઉદભવતા જોવા મળી રહ્યા છે. વિસ્તારના વધતે ઓછે અંશે ઓળખ ધરાવતા આગેવાનોમાં આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો છે. આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ અજય પરમાર પોતે જાતે તાલુકા પંચાયતની વણેસા બેઠક ઉપર દાવેદારી નોંધાવી ચુક્યા છે, જ્યારે કરુદ્રાનગરની બહુચર્ચિત વોર્ડ નંબર 3ના મણિનગરના સ્થાનિક ભરતભાઈ ધીમર પણ અહીંથી ઉમેદવારી કરી ચૂંટણીમાં ઝંપલાવા જઈ રહ્યા છે. તેવો ઈશારો આડકતરી રીતે પ્રમુખ દ્વારા કરાયો હતો. મારું નામ અજય પરમાર છે, હું પલસાણ તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ છું. અજયભાઈ, શું કાર્યક્રમ રાખવામાં આવ્યો આજે? આજ રોજ અમારી પાર્ટીમાં બીજેપીમાંથી મહાનુભાવો જોડાયા છે, એ લોકોને પાર્ટીમાં આવકાર્યા કાર્યક્રમ રાખ્યો છે. 3 નંબરની જો વાત કરીએ, કરોડા નગરપાલિકામાં બહુ ચર્ચિત છે, એમાંથી કયા કયા ઉમેદવારો આપ ઉતારવા માગો છો? 3 નંબરને વોર્ડમાંથી અમારા નરેન્દ્રભાઈ છે, તેમને અમે સીટ આપીને એમને લડાવી રહ્યા છે. અન્ય કોઈ ઉમેદવાર? સરોજબેન છે એક અમારા, અને નરેન્દ્રભાઈ એમના 60-70ના કાર્યકર્તાઓ લઈને અમારા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પહેલાં બીજેપીમાં સક્રિય કાર્યકર્તા હતા, બીજેપીથી 20 વર્ષથી બીજેપીથી એ લોકોને ખભા છે. આજ રોજ અમારી પાર્ટીમાં આમ આદમી પાર્ટીનો કેસ ધારણ કર્યો છે. ભરતભાઈ ધીમર પણ જોડાયા છે આજ રોજ આમ આદમી પાર્ટીમાં, શું કહેશો? સાચી વાત છે તમારી, ભરતભાઈ ધીમર બી જોડાયા છે, પણ હજુ થોડું અમારું એની પાસે કામ ચાલુ છે, એ હું તમને નહીં જણાવી શકું અત્યારે. 3 નંબર વોર્ડમાંથી એ ચૂંટણી લડી શકે છે? હા, એ પાકું છે કે ચૂંટણી લડવાના છે, પણ એ અમે તમને વોર્ડની અને એ માહિતી તમને જેમ સમય આવશે તે પ્રમાણે આપશું અમે. અરજીભાઈ, જ્યારે કોંગ્રેસને પણ બીજા મોરચામાં તકલીફ પડી રહી છે કરોડા નગરમાં, તો આમ આદમી પાર્ટી કઈ રીતની કામગીરી રહેશે? આમ આદમી પાર્ટીની કામગીરી એક તો આમ આદમી પાર્ટી ચોખ્ખી પાર્ટી છે, કોઈ ભ્રષ્ટાચાર નથી, કોઈ નથી. તમે જોશો આજથી કેટલો વર્ષ કોંગ્રેસ અને ભાજપ સિક્કાની બે બાજુ છે. કોંગ્રેસ કંઈક ગફલો કરે તો ભાજપ એના પર પાણી રાખી દે છે, એને દબાવી દે છે. અગર ભાજપના કોઈ પ્રમુખ ઉપપ્રમુખ એક ભ્રષ્ટાચાર કરે તો કોંગ્રેસ એને છાવરી લે છે. આમ આદમી પાર્ટી એકદમ ચોખ્ખી અને એકદમ નિષ્ઠાવાનથી કાર્ય કરશે, અને અમને એવી આશા છે કે કરોડાનગરમાં અમે 28 સીટમાંથી મિનિમમ અમે 15-17 સીટ અમે જીતશું, એ અમને અમારી આશા છે. અમને પલસાણ તાલુકાની જો વાત કરીએ તો સીટોને લઈને કઈ રીતની કામગીરી થઈ? પલસાણ તાલુકામાં અમારે 18 સીટ છે, એની પાસે અમારા 12 કેન્ડિડેટ તૈયાર છે અમારા પલસાણ તાલુકામાં. બીજી અમારી સીટોનું શોધખોળ ચાલુ છે, અને ટૂંક સમયમાં અમારા 18 સીટ પર અમારા કેન્ડિડેટ લડશે આમ આદમી પાર્ટીના. અજયભાઈ, તમે પણ પોતે ઉમેદવારી કરી છે અને તમારી પર પણ પ્રેશર આવી રહ્યું છે, શું કહેશો એ બાબતે? હવે પ્રેશર તો હવે તમે એક પાર્ટી છોડો અને બીજી પાર્ટી તમે જોઈન્ટ કરો એના પર બહુ પ્રેશર આવે, અમારી સમાજનો આવે છે, અમારા મિત્રો લોકોનું આવે છે, પણ હવે પ્રેશર ઝેલીને આમ આદમી પાર્ટીનો આપણે ગુજરાતમાં ઉદ્ધાર કરીએ. કોંગ્રેસ કહેવા નથી એટલે કોંગ્રેસનો વિકલ્પ આમ આદમી પાર્ટી છે, અને આમ આદમી પાર્ટી હું પલસાણા તાલુકાના વણેસા બેઠક પરથી હું ચૂંટણી લડું છું, તેવી જનરલ છે.